માણા ને બે રસ્તે જવું હોય તો ન જવાય, જવાય હાલો ન જવાય ને, તો આપણે એક જ રસ્તો પકડવાનો, હું ખાલી અહીં જે થાય ને સાંભળવાનું, બાકી આપણે કાંઈ બીજું જો વાતો થાય ને તો અહીંયા ડિસ્ટર્બ પડે, બીજાને આજુબાજુ વળાને જોઈ એને ડિસ્ટર્બ પડે થાય ને, તો આપણે હુકમ એવું કરવું જોઈએ, તો કૃપા કરી ધ્યાન આપો થોડુંક, અમને મજા આવે કે નહીં જોવે છે એમ. આ પેલું કીર્તન બોલ્યા છે, ભલે ને લાઈટ નહોતી, જે જે કે જૂનો નવો બે આનંદ લીધો, પેલા માઇક નહોતા ને એટલે, તો પેલું કીર્તન બોલ્યા રાજકો હમ ઢાઢી, આમાં કોઈને સંભળાવ બરોબર સંભળાતું હતું કે નહોતું સંભળાતું, એવું સંભળાતું હતું ડૂંક ડૂંક વધારે સંભળાતું તેમ હતું, કાંઈ વાંધો નહીં. જો કીર્તન બોલ્યા રાજકો હમ ઢાઢી, હું કામ પેલા તો આ ઢાઢી લા, હું અહીંયા આજે અમને થોડાક અનુભવ થોડાક વધારે સારા થયા, કારણ કે કોઈને જાજા ભાગે ખબર નથી, અને ખબર હોય ને તો લોકો ખીજાવવા મળે, જેને ખબર હોય ને એને કે ભાઈ આમ નહીં આમ કરો, આમ નહીં આમ કરો, એમાં અમારે મર્યાદી ભાઈઓને તો સલામ કરવી જોઈએ. આવી કાળજાળ ગરમીમાં ત્યાં અંદર પ્રભુ માટે પ્રભુના સુખ અર્થે ને તમારા વૈષ્ણવના સુખ અર્થે, આપણા વૈષ્ણવના સુખાર્થે ઈવડાઈ એ કાળજાળ અગ્નિમાં તપાતા હોય, એકવાર એના હાટું તાળી જય હો. તો ઢાઢી લીલા, આ હું આ હુકામ થાય મનોરથ, ઈ હું ઈ હુકામ થાય, એ બધું આપણે આગળ જોવું, અત્યારે કઈ તમે ભૈયા જાઓ પાછા. તો રાજકે હમ ઢાઢી, પ્રભુનું પ્રાગટ્ય છે ને ગોકુલમાં, ગોકુલમાં પ્રગટા એટલે આમ તો મથુરામાં પણ ગોકુલમાં જ કહેવાય ને, તો ગોકુલમાં પ્રગટા એટલે બધાને ખબર પડી, એમાં અમારે ઢાઢીજીને ખબર પડી, આ ઢાઢીજી ને મને ઢાઢણજી, તો એ ઢાઢીજીને ખબર પડી તો ગયા યશોદા મૈયા પાસે, યશોદા મૈયા પાસે જઈને કીધું કે દર્શન તો કરાવો, તો યશોદા મૈયા કે તમે કોણ, તો કીધું બ્રજરાજ કો હું ઢાઢી, અમે તમારા રાજના બ્રજરાજના છીએ, બાલ હિતે ગોવિંદ ગુણ ગાવું શ્વેત ભઈ હે ઢાઢી, નાનપણ નો હતો ને નાનો, સમજતા શીખો ને ત્યારથી તમારા લાલા ના ગુણગાન ગાવ, હવે તો આઈ કે ધોળા થયા, પછી કીધું હમ હરી કે હરી હેજુ હમારે સોને લીખજો કાઢે, અમે એના છીએ એ અમારા છે, એવું સોનાના પત્રમાં લખેલ છે, આપણે કહીએ ને લોઢામ લીટો, એમ એ લોઢામાં લીટો છે. પછી આગળ હું કીધું દાસ ગોપાલ યેવર માગે ભક્તિ પ્રેમ સો ગાઢી, તો ઈ હું, તો કે ભક્તિ પ્રેમ સો ગાઢી, ઢાઢીજી એમ કે છે અમે એના ભક્ત છીએ, ભક્ત હોય ભક્ત ઈ હું કરે પ્રભુની ભક્તિ કરે ને, અને પ્રભુ સામે હું એને આપે ભગવાન પ્રેમ આપે, ભક્તિ ભક્તની ભક્તિ ને પ્રભુનો પ્રેમ બે વચ્ચે ગાઢ સંબંધ છે, ભક્તિ પ્રેમ સો ગાઢી, એટલે એકલા એકલા ગયા, તો યશોદા મૈયા કે તમે ઢાઢણીને લઈને આવો, એક થોડું આલછી, તો ઢાઢી હું છે, તો કે એ વેદનું સ્વરૂપ છે, ઢાઢણ એ વેદની અંદર રૂચા આવે ને કે ને અર્ધાંગીની, સ્ત્રીને પુરુષની જેના પતિ હોય ને અર્ધાંગીની કહેવાય ને, તો એ એની અર્ધાંગીની અંદર જે ઓલી શ્રુતિ આવે ને એ કે, તો એ ઢાઢણને લઈને આવો, તો ઘરે આવીને ઢાઢણજીને કીધું કે હાલો આમ છે આપણે જવાનું, અને હું કીધું આવો એમ, હાલો પણ આપણો તો સ્વાભાવિક એકલા એકલા ધોઈડા ગયા હતા ને પેલા, વારો નો આવ્યો ને એટલે આવ્યો પાછા કે લેવા, જયારે ઢાઢણ ને ખબર પડી કે પ્રભુ પ્રગટ્યા, તો હું કીધું ઢાઢણે હાલો ગલો અરે પતિ તુમ જાઓ મંદરાઈ કે પ્રગટ ભય સુકુમાર, અરે માગો એસો દાન યબે ફિર ફેરન પાણી પસાર રે, અરે ફેરન પાણી પસાર, આ
अरे मरु तो पण हूँ मांगू नहीं अपने तन के कार परमारथ के कारण मोहे मागत नाही लाज ए ढाडनिया अरे ढाडनिया मचल रही एटले थोड़ी रिहाणी हुकम अरे मोहे आनंद भुवन घरे ले चलो नंद भुवन में ले चलो हवे प्रभु नु प्रागट्य छियो हवे रेवातु नथी हालो एठा पुत्र भयो सारे ए पुत्र भयो भयो सारे जगने जाने प्रभु नो प्रागट्य थी बधाई खबर पड़ी बधाई में कौन कौन एना निज जन था ने ई ने ओ निज जन जेना हृदय थी पाहे था एने खबर पड़ी अरे पुत्र भयो सारे जगत ने जानो अरे तूने मोसो क्यों ना कहियो तमे हुकम नो कीधु एकला हुकम जा છોકરાનો જન્મ થયો અરે પુત્ર ભયો સારે જગતને જાણો ઈ તુને મોસો ક્યુ ના કયો થોડુંક લાલચ તો આવે ને ત્યાં જાવું એટલે હું મળશે તો ઢાઢણજી હું કે ખબર ઢાઢી ને અરે હમકો મિલેગો नख सिखलो गहनो नख पे माथा लगीना घरेणा मळशे लावत बात सही हमको मिलेगो हमको मिलेगो हम आ
मिले पागल सालो हमको मिले पागल सालो और जन जन दाम मई हमको और भू मड़े जरदो जी के वस्त्र मिले गो जरदो जी के वस्त्र मिलेंगे फरिया चोली नहीं पची आगल हुकी दो अरे कृष्ण कृपा बिना नहीं कोई या जग में कृष्ण कृपा बिना नहीं कोई या जग में कृष्ण कृपा बिना नहीं कोई या जग में जिन मेरी भैया गए प्रभु ने कृपा एनी कृपा इना बिना जग में जीव जीवे नहीं आ तो महाप्रभु जी आवड़ी कृपा करी आ ई कृपा आपने मळे छे जाया वल्लभ कुल बिराते तो श्री द्वारकेश बाबा लाल जी द्वारकेश बाबा दादा बात करता थे एनु एने हमणा नमणा श्रम ली खाली एनी वात हांभळी होय तम तमने थे ओहो आ काल मेंदरडा हता सांजे अमारी हारे सांजे निकळी ई सांजना ट्रावेलिंग करे बोलो हुकाम वैष्णव माटे काल आखो दी आज आखो दी अत्यार सुधी ए ट्रावेलिंग ज करता अलग अलग गाम मत लेता था मनोरथ मा जाऊ वैष्णव ने मळू हवे अत्यारे सूरत जाई फ्लाइट मळी ने तेतर बाय रोड जसे हवे करो जी एटू खबर पड़े लांबा थई जाय हां तई ता थई जाई ने ई तो वल्लभ कुल छे अजी आपने खबर नथी कोण छे हूं छे ई जानछु आज आपणे जाणवू छे अपने शाटे प्रभु मानी दंडवत हुकम करी मूलियाद पकड़वा से ऊपर झाड़ू कापूज नहीं मूलियाद खेवा હાથે મજા આવી ને તા ગાઠા એના જેવું છે હાલો મનુભાઈ અરે કૃષ્ણ કૃપા બિના નહીં કોઈ આ જગ મેં અરે જિન મેરી ભૈયા ગ્રહી અરે ઢાઢણિયા ઢા શ્રી વલ્લભાધીશ કી જો પેલા એક તો આ ધારીગામ એમાં વેકરિયા પર પ્રેમ સહિત શ્રી કૃષ્ણ ની કથા કીર્તન થાય
प्रेम सहित श्री कृष्ण जे कथा कीर्तन थाय कोटी तीर्थ ज्यावी बसे जेना भाग्य मां होय ते नाय। आज तमे बधाय बे बेनु ना ए बेनु थोड़ीक वातो ओसी राखो तमे थोड़ीक। एक साखी मां कीधुं का समझो पूरो भलो ने का पूरे पूरो अज्ञानी अद्विसलो बहु खराब फाटा दूध जेवो ई क्याय नो आले। प्रेम सहित श्री कृष्ण जे कथा कीर्तन थाय कोटी तीर्थ ज्यावी बसे जेना भाग्य मां होय ते नाय। आज पूर्व जन्म ना पुण्य थी पूर्व जन्म ना पुण्य थी आज मळ्यो मनुष्य अवतार। તેમ છતાં બેઠેલા જૈનો બોલે ને સાંભળજો કે બેઠેલા જૈનો બોલે ને એને લાખો વાર ધિકારો, એક વાર નહીં એક વખત કૃપા કરી આ મનોરથ બે બેનો એ કર્યો છે। એક તો એને તાલીથી આપણે વધાવી લેવાય ખરેખર કે જેને દાદાની પાછળ ભાઈઓ ન હોય એ બેનો દીકરીઓથી જો મનોરથ મનાવતા હોય એ મનોરથ મનાવવો હોય એ મનોરથનો આનંદ કરવો હોય તો એક વખત આનંદ આપણે દીપાવવો પડે। કારણ પેલા તો કૃપાશ્રી દ્વારકેશ બાવાની, બીજી કૃપાશ્રી યમુનાજીની કે યમુનાજી પરમ કૃપાલ જગતમે શ્રી યમુનાજી પરમ કૃપાલ, ઈ કૃપા યમુનાજીએ કરી બેનુંથી કર્યું માથે ને ઈ આજ મનોરથ મનવી એમાં કીધું કે જોઈ બેઠેલા જૈનો બોલે ને લાખો વાર ધિકાર, એક વખત હું સાથ કરી જય જવા દેજો ન બોલે બાજુ વાળાને હમશે બોલ શ્રી દ્વારકેશ લાલ શ્રી વલ્લભાર શ્યામ સુંદર શ્રી યમુને હરિયાદ ગામની મંડળી, હરિયાદ ગામની મંડળી એવા નાના નાના ઢાઢી ઢાઢણ વિચાર કરજો કોલેજ કરે છે, જો બે કોલેજ કરે છે આપણે એક વખત તાલીઓને ગગડાટથી વધાવી લેવાય। કારણ કે અટાણ કોલેજ કરતો કે જે હાલતો કે ભાઈ મારું લેસન બગાડમાં વિચાર કરો કોલેજ કરે ને એમાં મારે ઢાઢણજી અમદાવાદ થી આવ્યા છે ભણતા ભણતા આવ્યા, કાલનો અમારો પ્રોગ્રામ ગઈ રાતનો મેંદડા ગામ મેંદડા અમારો પ્રોગ્રામ આજે બીજો અહીંયા ધારીમાં, વિચાર કરજો જોઈ એનું કામ મૂકીને એનું ભણતર મૂકીને એની પરીક્ષા મૂકીને જો આવા કામમાં આવે ને પુષ્ટિ માર્ગમાં એટલે કીધું હે જીવ કે શ્રી કૃષ્ણ શરણમાં એ મંત્ર તું જપતો જા, આવ્યો છો તું આ સંસારે તો તારો જન્મ સફળ કરતો જા, મનવાણી કાયા વંશ રાખી મમતાનો બોજો દૂર રાખી આ ધન આપ્યું છે ધણીએ તુજને એ કૃષ્ણ સેવામાં ખર્ચતો જા, એ ધન કોણે વાપર્યું આજ બે બહેનુએ કે હું પત્ની આ ગાઢ છોડી મેં મોહ માયાના ગઢને તોડી બસ પ્રેમ પ્રભુના પંથે આ તું હળવે હળવે પડતો જા। છેલ્લી ટૂંકમાં કીધું કે શ્રી વલ્લભ પ્રભુનું શરણ ગ્રહી લે દુઃખ પડે તો ધીરે ધરી લે આજ માનસરોવર મોંઘા મોતી હંસ બની સરતો જા। આ જીવને બધાને હંસ બનવાનું કીધું બગલા બનવાનું નથી કીધું શ્રી વલ્લભા। એમાં અમારે રોનકભાઈ ઢાઢી પછી અમારે ઢાઢણજી અક્ષિત નામ છે અટાણે અક્ષિત નો કહેવાય અટાણે તો અક્ષિત આ બેન કેવું પડે હવારે જીવ હોય પછી પછી અમારે પેટી માસ્તર ગેલા બાપા હરિયાદ ગામની જ મંડલી છે મારું ગામ તો ઠેઠ બિલખાની બાજુમાં મંડલીપુર અમારા કાજલ છે અમારી ભાણેજ છે આ ભાણેજ ની ઘેરે મામો આવ્યો છે એમાં કૃપા કરી આવો અવસર હોય એમાં બેનું દીકરીએ જો આમ મનોરથ મહિનો હોય ને આનંદ થી બોલો આનંદ થી બેહો કારણ કે બે વર્ષ ઘરમાં આપણે હાસવી રાખ્યા ખબર છે ને બે વર્ષ ઘરમાં કોઈ કોઈનું નહોતું એમાં અટાણા મોકરો માળક મળ્યો એમાં તમારા ગામના બાજુમાં જ મનસુખભાઈ હે ધારાસભ્ય વિચાર તો કરો ધારાસભ્ય જેવા છે તોય ઘેરે સાબ બનાવી લીધો હોય છે અમને પાયો આજ મનસુખભાઈ વાહ ધન છે મનસુખભાઈ ને મેં કીધું ખરેખર ના 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 જો એ માણસાય કહેવાય કેમ એમાં ઉપદ નથી નકર તો ખુરશી નાખે ને બે દુનિયા બંદુકવાળા પાસે હોય એ એનામાં નથી એને કૃપા કરી કહેવાય નકર એ ચિત્રજી બિરાજતા હોય ખુરશી નાખી ન બે તારા સભ્ય જેવા છે ત્યાં એનામ ન આવે પ્રભુ બિરાજી જેઠા બે ગયા એ કૃપા કહેવાય એ કૃપા કહેવાય જો એનામાં એ વળે ને એ કૃપા એનામાં લાગણી લાવો થોડીક ભેટ તો લાવો પેલા લાવો લો સોપડો છે નગર ભેગી બોલી નાખશું બે વર ની
5100 રૂપિયા ગૌલોકવાસી એવા વલ્લભભાઈ ભીમજીભાઈ વૈષ્ણવ જે હો ઓમે વૈષ્ણવ ને ઓમે વૈષ્ણવ ના 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 તમાર બંને કેવડા વી વરવી ગયા માં ગૌલોકવાસી એવા વલ્લભભાઈ ભીમજીભાઈ વૈષ્ણવ 5100 રૂપિયા ગુરુદેવ ની ભેટ માં આપે બોલજી દ્વારકેશલાલ 2100 રૂપિયા નંદુબેન ભીખાભાઈ અમીપરા 2100 રૂપિયા લીલીબેન બાલુભાઈ કાથરોટિયા 1100 રૂપિયા બાલુભાઈ કાંજીભાઈ કાથરોટિયા ગુરુદેવ ની ભેટ માં આપે બોલજી દ્વારકેશલાલ જો તમારે બધાને આનંદ કરવો હોય ત્યારે જ્યારે જ્યારે અમારા ઢાઢણજી અથવા ઢાઢીજી ટીપ મારે ટીપ તે જેહો કરાય જેહો કરો ને એટલે એમ લાગે કે આને સાઈને પંપ માર્યા છે પંપ મારો તો બસ છે એટલે એને થાય કારણ કે કાલે અમે આજે હવારે મેંદેડામાં 6 વાગ્યા સુધી ઢાઢીલા મારી હતી 6 વાગ્યે અમારો કાર્યક્રમ પૂરો કરીને પછી આવ્યા એટલે જેમ બને એમ કૃપા કરી બધા બેહજો જેમ બેસો એમ આનંદ આવી છે નકર 100 જણા વધે વાહે સનો મનો સામજી ને બાબુ બસુ માવજી જી સાવ જો મનોરથ મનોરથ આ મનોરથ ઈ હું ઈ હું ઈ ખબર હોવી જોઈએ તો કે મનોરથ ઈ હું તો કે મન અને રથ મન આ મન આ મનમાં હું થાય જો મોટા હોય કોને કીધું મન ને કીધું બુદ્ધિ ને ન કીધું મન મન બુદ્ધિ બહુ ફેર હવારમાં તમે માવો ખાતા હોય ને તો હવાર વવાર માળું એમ થાય કે હવે આજથી બંધ કરી દેવા એ બુદ્ધિ કે તમારી ખાવો છે એ તમારું મન કે મન થાય ને એ તમારું મન તો મોટાઓએ કીધું કે આ બધા મનનું માને તો આપણે મનને કહેવાય એ આ મન એ મન ક્યાં રથને ઉપાડે ખબર વૈષ્ણવોના વૈષ્ણવોના સુખાર્થે પ્રભુના સુખાર્થે પ્રભુને આનંદ કરાવવા હેતુ એ આનંદ કયો હેનો કઈક હોય તો આનંદ થાય ને જો દીકરાનો જન્મ થાય તો આનંદ હોય લગ્ન થાય તો આનંદ હોય એવું હોય તો આનંદ થાય તો આ હેનો આનંદ તો કે પુષ્ટિ માર્ગમાં કોઈ પણ જીવ અહીંયા આપણે કોઈ પણ દેહ છોડે ને પણ પુષ્ટિ માર્ગમાં તેને ગૌલોકમાં વાસ થાય ગૌલોક ગૌલોક ઈ હું તો કે પ્રભુનું રહેવાની જગ્યા પ્રભુનું ઘર હવે કોઈ પણ જીવ ભગવાનના ઘરમાં ગયો હોય આપણે ભગવાનના ઘરમાં ગયો હોય કોઈ પણ જીવ તો આપને કેવો હરખ હોય હરખ થાય કે ન થાય આ ઈ હરખને મનાવવાનો એને ત્યાં ગૌલોકમાં વાસ કરાવવાનો હંમેશા માટે આ ઈ ઈ મનોરથ ઈ મનમાં એવી ઈચ્છા થાય હું ઈચ્છા તો કે મારે વૈષ્ણવને પ્રસાદ લેવડાવવો મારે પ્રભુને રીઝવવા ઈ ઈ એવી ઈચ્છા થાય ઈ ઈચ્છા ક્યાં રથને ઉપાડે તો કે આ શરીર રૂપી જે રથ છે આપણો જે શરીર છે ને ઈ ઈ રથ છે ઈ ઈ રથને હકાવે કેના ક્યાં હકાવે આવા સત્કામ માટે ઈ મનોરથ આ ઈ મનોરથ તો કે પેલાય ક્યાં થયો પેલા ક્યાં થયો તો છે ને એક વૈષ્ણવ હતા કોણ ખૂબ પુરુષોત્તમ ખૂબ આમ પૈસા વાળા ખૂબ ધનવાન અતિ ધની હતા મહાપ્રભુજી જયારે શેઠ પુરુષોત્તમ દાસ એ વખતે કઈક 56 કરોડ ના અધિપતિ હતા અકબર બાદશાહ તેમને ત્યાં ઊંચી ના લેવા આવતા એમ કી હશે આપણે જોયું નથી ઓલી એમ કે તમે ક્યાં જોયું 252 વૈષ્ણવની વાર્તામાં લખેલું છે તો મહાપ્રભુજી પદયાત્રા કરતા કરતા ખબર પડી કે આવડા મોટા માણા છે છતાંય સેવા જાતે કરે તો કે ગૌ સેવા પ્રભુની સેવા જેમ આપણે મનસુખભાઈ આવડા મોટા માણા છે અમારી કેવી સેવા કરી આ હે તે ઈ ઈ ભગવાનને એવું થયું કોને મહાપ્રભુજીને કે મારે અહીંયા જાવું એને મળવું છે તો પુરુષોત્તમ દાસ ને કે બોલો માગો હું જોઈએ તમારે એના મેળા આટલે તો શેઠ પુરુષોત્તમ દાસ કે પ્રભુ
મારે બીજું તો કઈ જોતું નથી, તમારી કૃપાથી ઘણું છે મને. જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું ત્યારે ઈ ગોકુલમાં ઈ વૃંદાવનમાં કેવો ભાવ હતો, કેવો આનંદ હતો, એ મારે એના દર્શન કરવા શીખ્યા, મને એના દર્શન કરાવો. હવે આપણને માગવાનું કીધું હોય તો દીકરાને કે દીકરો દેજે. પુરુષોત્તમ દાસે એવું માંગ્યું તો મહાપ્રભુજી કે પાછો કૂવો હતો, પેલા ઘરે ઘરે કૂવા હતા ને, તે કૂવામાં ડોક્યું કરાયું, ડોક્યું કરાયું ને એટલે એની અંદર કૂવાની અંદર બધું દ્રશ્ય દેખાયું, બધું પ્રભુનું પ્રાગટ્ય થયું. તો ત્યારે હું રજભક્તો કેવા આનંદમાં હતા, કેવા ઉલ્લાસમાં હતા. જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું, યશોદા મૈયાએ કમાડ ઉઘાડ્યા, બધી ગોપીઓ આવી, અરે મૈયા કા ભયો, યશોદા મૈયા કે લાલો ભયો લાલો, સુઘર સાહેલી મિલ આવો ગાવો બજાવો મૃદંગ. સુઘર હોય બધા અંદર આવતા રહ્યો, લઘર વગર બાઈને ઠેકડા મારો. લઘર વગર કોણ? તો કે કપડા પહેરેલ નહીં, જેને પ્રભુમાં રસ ન હોય ને એનું અહીંયા કઈ કામ જ નથી. એના નિજજન જેને પ્રભુમાં રસ હોય બધા અંદર આવતા રહ્યો, અને એમાં એવા ઢાઢીને ઢાઢણ, ઢાઢીને ઢાઢણ પ્રભુના દર્શન અર્થે, પ્રભુના સુખ અર્થે. શું પ્રભુને હું સુખ કરાવવાનું? એમને આનંદ કરાવવા. આપણે કહીએ ને બારોટ, બારોટ આવે ને નામ લખવા, એક બારોટના દ્રશ્યથી પણ જોઈ શકાય પ્રભુ આ કોણ છે ને. યશોદા મૈયાને અને ગોકુળવાસીને એનું ભાન કરાવવા. ઈ આ ઈ ભક્ત આવ્યા, વેદ સ્વયં વેદ ને એમની અંદરની જે શ્રુતિ આવે ને તે જયારે આવ્યા ને, યશોદા મૈયાએ થોડાક વધાવ્યા, વધાવ્યા એટલે સુંદર કીર્તન છે, નાચે રંગ ભરી. કે આ બધા કવિ નામ કરીને સકેડી હુકમ મારે આગળ ધોળે, સકેડી હુકમ મારે. તો ઈ એટલે કે પ્રભુના સુખાર્થે, પ્રભુને હારું લાગે, પ્રભુના આનંદમાં, પ્રભુને પ્રેમથી ઈ આ ઈ રમે છે. આટલે આમ રમવી, નકે તો ઉભા ઉભા બોલતા આવડે ને ગાતા આવડે. અરે નાચે નાચે રે, એ નાચે નાચે રે, આ ઠાઢણ હુકમ પ્રભુનો આનંદ જોઈને પ્રભુનું મુખ જોવા હતું. એ નાચે નાચે ब्रज रानी की कुख सिरानी, ब्रज रानी की कुख सिरानी, इस सब सुख फलन फली. ब्रज रानी की कुख सिरानी अटले બહુ મોટી ઉંમરે યશોદા મૈયાને તે લાલનું પ્રાગટ્ય થયું. આ એની વાત છે. બ્રજરાની કી કુખ સિરાની, સબ સુખ ફલન ફલી. એવો એવા પુત્રનો જન્મ આપ્યો જે સર્વગુણ નિપુણ, સર્વગુણ નિપુણ હતો. આ બ્રજરાની કી કુખ સિરાની, એ સબ સુખ ફલન ફલી, એ સબ સુખ ફલન. રાની કી કુખ
सब सुख फल न फली, ऐ सब सुख फल न फली, या ढाढ़ने हो ढाढ़ने नाच रंग बनी गृह गृह ते गोपी गृह गृह ते गोपी जुर मिल आई देखन कौत करी गृह गृह ते परमानंद दास जी जोवे सेठ पुरुषोत्तम दास पुरुषोत्तम दास जी जोवे छे आम गृह गृह ते गोपी आवी घरे घरे थी हुकाम प्रभु ना दर्शन करवा तो गोपी कोने कहेवाय गोपी जेना अंग अंग मां प्रभु होय एना नख मां प्रभु होय एना वाळ मां प्रभु होय एने गोपी कहेवाय पण नर होय के स्त्री होय ई गोपी छे घर घर ते गृह गृह ते गोपी आई हुकाम देखन कौत करी कीधू ने आवीन पूछू अरे मैया का भजो अहा गृह गृह ते गोपी चुर मिल आई देखन कौत करी देख कोई कौत करी कौत ग्रह ग्रह ते ग्रह ग्रह ते गोपी चुर मिल आई अरे ग्रह ग्रह ते गोपी चुर मिल आई देखन कौत करी ग्रह ग्रह ते ग्रह ग्रह ते ग्रह ग्रह ते वो तो बधाई मंगल गावत वो तो बधाई मंगल गावत वो तो बधाई मंगल गावे प्रभु नु प्रागट्य छु ने એટલે વધાઈ થઈ બધે મંગલ મંગલ ગીત ગાતા પ્રભુના પ્રભુ એનું રૂપ કેવું ને ઈ કહેતા હતા ખાલી वो तो बधाई मंगल गावत और देत दान सघरी देत दान પ્રભુના ગીત ગાતી હતી ને એના લાલ ના ગુણલાન ગાતી હતી ને એટલે યશોદા મૈયા રાજી થઈ ગયા અરી તબ યશોમતીએ મુદરી પહેરાઈ આમ રાજી થઈ ગયા એટલે ઘરેણામાં હું આપ્યું મુદરી મુદરી કેતા વીટી અરી તબ યશોમતીએ મુદરી પહેરાઈ અરખિત મોદ ભરી
तब यशोमती ये मुदरी पहराई, तब यशोमती ये मुदरी पहराई, हर खेत मोद भरी। ये हसी बोली अब मुदरी पे रही है तो यशोदा मैया के ये मैया आम वीटी में तुम पता हो एम नहीं आले हो અમે અહીંયા હુકમ આવ્યા તો કે હસતા હસતા કે અરે હસી બોલી કહત મહારી સો હસી બોલી હા કહત મહારી સો અરે દેખન લાલ હરી હવે તમે આ મોદરી પહેરાવી તો ઠીક પણ હવે તમારા લાલ ના દર્શન તો કરાવો અરે દેખો ને લાલ હરી ઓઠાઢને નાચે અરે તબ યશોમતીએ લાલ 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 દેખાયો તબ યશોમતીએ લાલ દેખાયો પછી છે ને યશોદા મૈયાને બહુ કીધું આટલામાં રહેવા ગયો આમ જો અમે બધા વાહીને બાવણે નહીં આમાં કોઈ આ બાજુ ન લે આમ બાકો વૈષ્ણવમાં આખો થોડું આમ એનર્જી રે બંગા હું આવે ને એક સમસી મૂકી દેવી આમાં હું હોય તમે બંગા ઉખો નહીં મારી નજરમાં આગે તો નહીં જાય સહમાં છે પાસે જાય ને તો અમને પણ બંગા આવે તમને એમ થાય ઢાઢ એણકા બંગા હકાય હસી બોલી કીધું ને પ્રેમથી આમ પ્રેમથી કીધું યશોદા મૈયાને એટલે યશોદા મૈયાએ લાલ બતાવ્યો લાલના દર્શન કરાવ્યા અરે તબ યશોમતીએ લાલ દેખાયો શોભા સિંધુ ભરી આમાં હું ઘણા વૈષ્ણવ એમ થયા તમે વ્રજ ભાષામાં લ્યો ને કોઈને ખબર ન પડે ને એટલે થોડું ઘણું ગુજરાતી કરું જો શોભા સિંધુ ભરી એટલે શોભા કેની શોભા ઢાઢણની એ કઈ રીતે આમ પ્રભુના દર્શન કરાવ્યા ને એટલે એની શોભા વધી પ્રભુના દર્શન યશોદા મૈયાએ ઢાઢણને કરાવ્યા તો ઢાઢણને હું ઢાઢણની શોભા વધી ગઈ હુકમ કે મેં દર્શન કર્યા હવે અમારી શોભા વધી ગઈ લૌકિકમાં કે ભાઈ અમે ધારાસભ્ય શિંગારથી રોટો થાય ને આ એમ શોભા વધી પણ કેટલી શોભા સિંધુ ભરી સિંધુ કેતા સમુદ્ર શોભા સિંધુ ભરી અમારી શોભા સમુદ્ર જેટલી વધી ગઈ આ એ આ ગોપી એમ કે આજે ઢાઢણ એમ કે છે શોભા સિંધુ ભરી તબ યશોમતીએ
तबैया सुमती ये लाल दिखायो शोभा सिंधु भरी तबजा सुमती तबजा सुमती तबजा सो परमानंद पद्मनाभ परमानंद ने आ पद्मनाभ सहसरी सबिनी रखते पद्मनाभ सहसरी सबिनी रखते आ भारत सर्वस्वरी अरिपा भारत सर्वस्वरी अरे भारत सर्वस्वरी या ढाढ़न उठाढ़न नाच रंग भरी पद्मनाभ सहसरी सभी निरखत छे ने जारे पुरुषोत्तम दास जी ने आ दृश्य बतायू ने त्यारे पद्मनाभ जी यहाँ हाजर हता। पद्मनाभ जी कोण? अष्ट सखा माना एक सखा खबर तो से हो आमा जोवू पड़े कोण जागे से। ભક્ત કવિ પદ્મનાભજી અહીંયા હાજર હતા, એમણે બધું જોયું। હાજર કઈ રીતે હોય? બે રીતે હોય। એક અહીંયા બેઠા હોય ને અહીંયા ધ્યાન હોય એ હાજર હોય, અને બીજું બેઠા અહીંયા હોય ને હોય બીજી એ બીજું હાજર હોય। આગળ તમે લોકો બે જગ્યાએ હાજર હતા, બેઠા હતા અહીંયા હાજર આઈસ્ક્રીમમાં હતા, બરોબર ને? તો પદ્મનાભજી એમ જ હતો, એ બેઠા ગમે ત્યાં હોય હાજર આમ જ હોય, એ ગૌલોકમાં જ હાજર હોય, પ્રભુની નિંદ્રામાં પ્રભુમાં જ હાજર હોય। તો એમને સુંદર દ્રશ્ય સુંદર દર્શન થયા, એને કીધું સહસરી સભી નિર્ગત એ બધું જોતા હતા। આવું ભારત સર્વસ્વરી એ કે આ દ્રશ્ય એવું હે ને, આના ઉપર તો હું બધું વારી દઉં। अरे भारत सर्वस्वरी ओ ढाढ़न આઈસ્ક્રીમ કરી ખવડાવી તમારા પેટ ટાટા કર્યા, હવે એના પેટ બાળતા નહીં એટલે બે જો એમ હામી હામી કહી દીધું ને કે આઈસ્ક્રીમ ખવડાવો ખવડાવો આનંદ થી ખવડાવો, જેવો મનોરથી આનંદ કરાવ ને એવો કરાવ। પણ અમારે ઢાઢણજી બોલ્યા કે ઢાઢણ નાચે રંગ ભરી, બાયુ છે ને બાયુ મનસુખભાઈ, બાયુ ગમે ત્યાં જાવ ને આગળ હોય, પેલા અટાણથી ને રામ અવતારથી સીતારામ ત્યાં સીતાજી આવ્યા,
રાધે કૃષ્ણ ન્યાય રાધાજી આગળ, પછી આપણા ગામની બાજુમાં બાયપાસ રોડ, બાયપાસ કોઈ કીધું બાપા પાસ, પછી આપણી બાપાની બાય સર્જરી કરવા લઈ જાય બાયપાસ સર્જરી, કોઈ કીધું બાયપાસ સર્જરી નો કીએ, પછી મહેમાન આવ્યા જાય કે બાય બાય આજકાલની આગળ નથી આ, એટલે કીધું એમાં એના તો વખાણ જ કર્યા કરે, અમે ભલે લગર વગર હોય ગમે એમ હોય, હે લગર વગર નું કીધું તો આપણને એ લગર વગર હારા છે ટાટણજી, અમે સહી ની બરોબર છે, પણ મનસુખભાઈ કેવા કરી ભૂખ્યા ભાઈઓ છેલ્લે છેલ્લે સુધી કહી દઉં, જામજોધપુર ની બાજુમાં પીપોટોળા ગામ, પીપોટોળા ત્યાં હું ભેટિયા તરીકે ગયો હતો, આજે તબલા નો વારો એનો કે ભેટિયામાં જો મારો સિંગારે લેતો આવ્યો છું, આ નો આવ્યો તબલ શું કરે પછી, પછી પીપોટોળા ગામ હું ભેટિયામાં ગયો, ત્યાંના સરપંચ કે મનુભાઈ હાલો સા પાણી પીવા, અરે ભાઈ તમે મને ઓળખતા નથી છા પાણી પીવા, મને કે હાલત ખરા મને ખબર નહીં કઈ નવા મકાન બનાવ્યા, મકાન જોવા લઈ ગયો રહોડામ લઈ ગયો રહોડામાં, ગાગર હારા કામમાં પેલા હોય, જળ ભરવામાં, કુંભ પધરાવામાં, ગીત ગાવામાં, ગમે ને આગળ હોય, હાંડો કઈ હોય બાપ નું બારમું હોય તે દિવસ હોય કઈ ન આવે આપણે, હે હાંડો તે દિવસ કામ માં આવે, ઇત્યા આગળ આવ્યા ઓસરીન કોરે લેવા, ન્યા હાવણી ને હાવણો પડ્યા હતા, મેં કીધું આને શું કહેવાય, મેં કીધું એ બે પતિ પત્ની માં હું ફેર, હાવણી કોઈ કોરે હેઠી ઉતરે નહીં, એ તો આપણે બધા ને અનુભવ છે, હાવણી કોરે હેઠી ન ઉતરે, હાવણો બિચારો ડેલા બહાર ધક્કા ખાતો હોય, ને જોઈ હાવણો ખીજાય ને તો આખું ગામ મોતે વાર માર્કે હો, એટલે કૃપા કરી તમારી માથે અમારી માથે થોડી કૃપા કરજો, આપણે હું તો તમારી બાજુનો જમાઈ છું આમાપુર ગામનો, એટલે તમારા લતનો આવી ગયો, આપણે ગૌલોપસી ભીખાભાઈ લાખાભાઈ મિપ્રા 1100 રૂપિયા આપે, ભૂપતભાઈ ભીખાભાઈ મિપ્રા 1100 રૂપિયા, મનસુખભાઈ ભીખાભાઈ 2100 રૂપિયા, રસિકભાઈ બાલુભાઈ કાથરોટિયા 2100 રૂપિયા, પછી આ જીલવી કેવું છે જગદીશભાઈ, જગદીશભાઈ કાથરોટિયા 1100 રૂપિયા, સંજયભાઈ ભૂપતભાઈ અમીપરા 501, દીપકભાઈ ભૂપતભાઈ અમીપરા 501, જિજ્ઞેશભાઈ મનસુખભાઈ અમીપરા 501 રૂપિયા આપે, ધ્રુવીલ રસિકભાઈ કાથરોટિયા 201 રૂપિયા આપે, વ્રજ જગદીશભાઈ કાચોટિયા 201 રૂપિયા ગુરુદેવની ભેટમાં આપે, બોલજી દ્વારકેશલાલ, જો ભાઈ કોઈને ગમે કીર્તન સાંભળવું હોય ને અમારી ઢાઢણને કહેજો, ગુજરાતી સાંભળવું ગુજરાતી, કાલ મેં ફોર્સ કર્યો ને મેંદેડામાં કે ભાઈ જેને કોઈ સાંભળવું હોય ગમે એવું કીર્તન તો કહેજો, તે એક બેન આવીને કે મનુભાઈ આ ઢાઢણને કયો નહીં ચાર ચાર બંગડી વાળું ગાય, અરે આમાં ન આવે અમારે, અમારે ચાર ચાર બંગડી આમાં ન આવે, આ તો 8 બંગડી વાળી છે, મળે નહીં આવો લાવે
हरी गोवर्धन गिरधारी ए बजले मना गोवर्धन गिरधारी धारी धारी भजिले मन गोवर्धन गिरधारी हरि गोवर्धन પણ જિંદગી પાપ માગાળી પાપ માગાળી પાપ માગાળી સુરદાસજી નું સુંદર કીર્તન ભજીલે મન ગોવર્ધન ગિરધારી મન ને કીધું ભજવાનું